શિયાળામાં ઉત્તરાયણ પર અને એની આજુબાજુના સમયમાં નવું ધાન્ય આવે, એટલે કે પર્ટિક્યુલરલી ચોખા, ચણા, મગ, આ જે નવું ધાન્ય આવે ને એના લીધે જાત જાતની ખીચડી, ખીચડો આ બધું બનતું હોય છે, રાઈટ? તો ચાલો આજે આપણે એક સરસ મજાનો ગળ્યો ખીચડો, જેને કહેવાય, જે ભગવાનને પ્રસાદ ધરાવવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે, એ જોઈએ. સૌથી પહેલા કુકરમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું. ઘીની અંદર તજ, લવિંગ, મરી, ઇલાયચી, ખડા મસાલાનો વઘાર કરીશું. ત્યાર પછી કાજુ, દ્રાક્ષ અને બદામ બધું લગભગ 25-25 ગ્રામ જેટલું લેવાનું છે અને એને 1 મિનિટ માટે આ રીતે રોસ્ટ કરીશું. ત્યાર પછી નવા ચોખા અને મગની દાળ ધોઈ અને 15 મિનિટ માટે પલાળી હતી એને નિતારી અને એ લઈશું. બંને લગભગ 100-100 ગ્રામ જેટલું લીધું છે. એને પણ આ નટ્સની સાથે સાથે રોસ્ટ કરીશું. 1 મિનિટ માટે એને સરસ રીતે રોસ્ટ કરી લઈએ. ત્યાર પછી એમાં પાણી ઉમેરીશું. નવા ચોખા છે એટલે 1:2 નું પ્રપોર્શન ઓકે છે, એટલે 200 ગ્રામ હોય તો 400 ml જેટલું પાણી એની અંદર એડ કરવાનું છે. સરસ રીતે મિક્સ કરી લઈએ. હા, ગળ્યો ખીચડો છે એટલે કોઈ હળદર, મરચું, મીઠું જેવા મસાલા ઉમેરવાના નથી. હવે અત્યારે હું જેગરી પાવડર લઈ રહી છું. તમે શુગર પણ લઈ શકો છો, સાકર પણ નાખી શકો છો. લગભગ 1/2 કપ જેટલો જેગરી પાવડર લઈએ છીએ. ત્યાર પછી કેસરના તાંતણા ઉમેરીશું. ઇલાયચી અને જાયફળનો ભૂકો ઉમેરીશું. સરસ રીતે મિક્સ કરી દઈએ. અને કુકરને બંધ કરી 2 વિસલ માટે પ્રેશર કુક કરીશું. 10 મિનિટ માટે સીજવા દઈશું અને પછી કુકરને આ રીતે ખોલી એને 1 વખત મિક્સ કરી લેવાનું છે. તમને જો લસલસતો જોઈએ, એટલે કે ઢીલો ગળ્યો ખીચડો જોઈએ, તો અહીંયા 1 કપ જેટલું દૂધ લેવાનું છે અને આ જ કન્સિસ્ટન્સી જોઈએ તો 1/2 કપ જેટલી ક્રીમ લેવાની છે. ક્રીમ પણ લઈ શકો છો, ઘરનું મલાઈવાળું દૂધ હોય એ પણ લઈ શકો છો, થોડું એને રીચ બનાવવા માટે. તો રેડી છે સરસ મજાનો નવા ચોખાનો ગળ્યો ખીચડો, જે ભગવાનને પણ પ્રસાદમાં ધરાવી શકાય છે અને એક મીઠાઈ તરીકે પણ શિયાળામાં ખાઈ શકાય છે. ચોક્કસ બનાવજો. કેવી લાગી રેસીપી મને કહેજો. થેન્ક યુ.